કચ્છ જિલ્લાના ભચાઉના ચોપડવા પુલ નજીક રીઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ ભચાઉ પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી પોલીસની ટીમ ઉપર થાર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે બુટલેગરને પકડીને તેની કારની તલાસી લેવામાં આવી ત્યારે તેમાં તેની સાથે ગાંધીધામ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી પણ ઝડપાઈ હતી. મહિલા હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી સોશિયલ મીડિયામાં પોલીસ યુનિફોર્મમાં અવનવા વિડીયો બનાવતી હોવાના કારણે પણ જાણીતી છે. પોલીસની ઓફિશિયલ પ્રેસ નોટ મુજબ બંને સામે હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવાનું જણાવાયું છે. એસપી સાગર બાગમારના જણાવ્યા પ્રમાણે ગત રવિવારે બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી થાર કારમાં ગાંધીધામ તરફ આવી રહ્યા હતા ત્યારે હાઇવે ઉપર પોલીસની ટીમે સામખીયાળીથી ગાંધીધામ તરફ જઈ રહેલી સફેદ કલરની થાર જીપને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કારને ઠોભાવવાના બદલે પોલીસ ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસે જ્યારે કારની તલાસી લીધી તો તેમાંથી 9 જેટલા જુદા જુદા ગુનામાં સપડાયેલ ચિરેઈનો બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે નીતા ચૌધરીને ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરાંત કારમાંથી પોલીસને બિયર અને દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ 6 જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું. એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે. અત્યારે આ જે બનાવ બન્યો છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસિજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે. પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય, કોઈ એના ભોગ બનેલા હોય અને કોઈને ધાકધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે. પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે. એ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે. એ ગઈકાલે જ્યારે આ પોલીસને પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યું ત્યારે ગાડીમાં સાથે હતી. હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટેક્ટ કરતો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે. એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે કે ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા એંગલથી એ લોકો જોડાયેલા હતા.